તો વાત કરીએ મેહુલ ચોકસી ચીટફંડ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી, જોકે ફરિયાદી અને મેહુલ ચોકસી વચ્ચે સમાધાન થઈ જતા ફરિયાદી પાછી ખેંચવા માટે અરજી કરવામાં આવી હતી. પરંતુ આ બધાની વચ્ચે ગીતાંજલિ જ્વેલર્સ ફ્રેન્ચાઇઝી ઓનરે વાંધો ઉઠાવ્યો હતો અને હાઈકોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે ગુજરાતમાંથી લગભગ 550 લોકો સાથે ગોલ્ડની સ્કીમના નામે ઠગાઈ થઈ છે, તેથી આ સ્કીમની ન્યાયિક તપાસ થવી જોઈએ. તો ભાવનગરના ગીતાંજલિ સ્ટોરના માલિક દિગ્વિજયસિંહ યોગ્ય તપાસની માંગ કરી છે. મેહુલ ચોકસીએ પોતાની ચીટફંડ દ્વારા ગુજરાતના કમસે કમ 550 થી વધારે લોકોની સાથે ઠગાઈ કરેલી છે, જેની એક ફરિયાદ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી, જે અન્વયે આજે નામદાર કોર્ટમાં સુનાવણી હતી. આ સુનાવણીમાં હું સદરુ ફરિયાદમાં મારું આરોપી તરીકે નામ છે, આરોપી નંબર 1 તરીકે, છતાં પણ મેં નામદાર કોર્ટમાં 550 જે આ સ્કીમના ભોગી બનેલા છે તેઓને ન્યાય મળે એટલા માટે મેં નામદાર કોર્ટમાં રજૂઆત કરી છે અને મેં કીધું છે કે આ તપાસ થવી જોઈએ. મેહુલ ચોકસીએ આ પિટિશન કોશિંગના ગ્રાઉન્ડ પર કોશિંગ માટે કરેલી હતી. મેહુલ ચોકસી અક્યુઝ નંબર 2 એફઆઈઆરમાં હતો અને એને કમ્પ્લેનન્ટ સાથે સેટલમેન્ટ કરેલું હતું, એટલે કોશિંગમાં આવેલા હતા. જ્યાં સુધી અક્યુઝ નંબર 1 છે, એને આ જોઇનિંગ ઓફ પાર્ટીની એપ્લિકેશન કરેલી હતી. એને આ એપ્લિકેશન સેટલમેન્ટ અપોઝ કરવા માટે કરેલી હતી. આપણું કારણ એ હતું અપોઝ કરવાનું કે આજે જો સેટલમેન્ટ કન્સિડર થશે તો બીજા 500-600 લોકોને આ સ્કીમના લીધે નુકસાન જે થયેલું છે, જે લોકો સ્કેપગોટ બન્યા છે આ સ્કીમના લીધે, એ લોકોને ન્યાય નહીં મળે.